નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે તો 153 ગામડાઓમાં અંધારપટ, છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ નોંધાયો, મોટું એન્કાઉન્ટર સામે આવ્યું છે, વાત છે જમ્મુ કાશ્મીરની, આગળ વાત થશે આ રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, પૂરગ્રસ્ત લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે, આગળ વાત થશે ભૂપેન્દ્રભાઈ પટેલે પૂરગ્રસ્ત જામનગરનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, ભુજનું હૃદય હમીરસર તળાવ હવે છલકાઈ ગયું છે, ત્યારે વાત થશે વરસાદી પાણી કાઢતી વખતે બે યુવાનોના મોત થયા છે, જમ્મુ કાશ્મીરમાં આવ્યો છે ભયંકર ભૂકંપ, ગુજરાતમાં પવન સાથે 24 કલાક હજુ પણ ભારે માનવામાં આવી રહ્યા છે, ઉપરાંત ભારે વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે, અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. વડોદરાથી આવ્યા છે સારા સમાચાર. નદીની જળસપાટી સામાન્ય ઘટી રહી છે. સૌરાષ્ટ્રમાં અંધારપટ 600 ગામોનો વીજ પુરવઠો ખોરવાયો છે. ભારે વરસાદે 10 લોકોના જીવ લીધા છે. ફરીથી 3 વરસાદની સિસ્ટમ સક્રિય થતાં હજુ પણ ગુજરાતમાં ચિંતાનો માહોલ. અને અંતે બિપરજોય અને તોક તે કરતાં વધુ ભયાનક વાવાઝોડું ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યું છે. મિત્ર, વિસ્તારથી વાત કરીએ તો MP થી ગુજરાત પહોંચેલું ડીપ ડિપ્રેશન હવે ભયંકર સાયક્લોનમાં ફેરવાશે. 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની વચ્ચે ગુજરાતમાં કચ્છમાં સાયક્લોનની આંખ બની રહી છે. આ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. 31મી બાદ ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં ફેરવાઈને ઓમાન પર તરફ ત્રાટકી શકે છે. ગુજરાતમાં હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત પરથી નીકળ્યા બાદ સાયક્લોનમાં ફેરવાનો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી 3 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, રાજકોટમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ, તેમજ સુરેન્દ્રનગર અને બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ડીપ ડિપ્રેશન, ઓફશેર ટ્રફ અને મોન્સૂન ટ્રફના લીધે સૌરાષ્ટ્રના અમુક જિલ્લા તેમજ કચ્છમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદે 10 લોકોના જીવ લીધા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદથી 10 લોકોના મોત થયા છે. વડોદરામાં NDRFની 6 ટીમ, SDRFની 4 ટીમ, આર્મીની 4 કોલમ હાલ કામે લાગી ગઈ છે. 1166 રોડ ST રાજ્યમાં બંધ કરાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. હાલ કચ્છમાં ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે, જેના કારણે ભારે વરસાદ શરૂ થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અંધારપટ 600 ગામોનો વીજ પુરવઠો ખોરવાયો છે. સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થયા છે, જેના પગલે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 600થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જેમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ અસર પહોંચી છે. આ ઉપરાંત ભારે પવનને લીધે 4 દિવસમાં જ PGVCLના 1122 વીજ પોલ પણ ધરાશાયી થઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાથી આવ્યા છે સારા સમાચાર. વિશ્વામિત્રની નદીની જળસપાટી વધતા વડોદરા ડૂબવાનો ખતરો હતો, પણ હવે આ ખતરો ટળી રહ્યો છે. ગઈકાલ રાતથી જ આજે સવાર સુધીમાં વિશ્વામિત્રની નદીની જળસપાટીમાં ઘણો ઘટાડો થયો છે. હેલિકોપ્ટરની મદદથી પાણીમાં ફસાયેલા લોકો માટે મદદ પહોંચાડવામાં આવી રહી છે. તેથી વડોદરામાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે ભારે વરસાદને કારણે વડોદરાના વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા દેખાયા છે. ઘણા લોકો ફસાયા છે, જેમને બચાવવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો, નદીઓ બે કાંઠે વહી રહી છે. રાજ્યમાં ભારે વરસાદની મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. આ સાથે કેટલાક તળાવ પણ સંપૂર્ણ ભરાયા છે. તો બીજી તરફ વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં ધીમે ધીમે ઘટાડો નોંધાયો છે. વડોદરા માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદથી જમજીર ધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું હતું. જામનગરમાં ધોધમાર વરસાદથી શહેરની મધ્યમાં આવેલા બંને તળાવ છલકાઈ ગયા છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પવન સાથે 24 કલાક બારે હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના મત અનુસાર આગામી 3 દિવસ ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ વરસાદની સંભાવના છે. તેમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સુધી પહોંચી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં આવ્યો છે ભૂકંપ, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 5.4ની માપવામાં આવી છે. હજુ કોઈ જાનહાનિના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હતું. અફઘાનિસ્તાનમાં રાત્રે 11:26 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાન, જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવતા જ રહે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદી પાણી કાઢતી વખતે 2 યુવાનોના મોત થયા છે. વડોદરામાં બેઝમેન્ટમાં પૂરના પાણી કાઢતી વખતે 2 કર્મચારીઓના મોત થયા છે. વેમાલીમાં આદિત્ય પાર્ટી પ્લોટમાં બનાવ બન્યો છે, જેમાં પાર્ટી પ્લોટમાં મેનેજર અને સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી. બંને યુવાનોના મૃતદેહ પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજનું હૃદય હમીરસર તળાવ હવે છલકાયું છે. કચ્છમાં ભારે વરસાદના પગલે અનેક ડેમો ઓવરફ્લો થયા છે, ત્યારે મુખ્ય મથક ભુજમાં હમીરસર તળાવ છલકાયું છે. હમીરસર છલકાવાને આરે હતું તેવી જાણ થતાં હમીરસર કિનારે મોટા બંધ પાસે લોકોની ભારે ભીડ જામી હતી. અહીં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો હમીરસર નિહાળવા ઉમટી પડ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલે પૂરગ્રસ્ત જામનગરનું હવાઈ નિરીક્ષણ કર્યું છે. અતિવૃષ્ટિના કારણે જામનગર શહેર અને જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. રાહત કામગીરી વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર પહોંચ્યા હતા. પૂરની સમીક્ષા બેઠક બાદ તેમણે હેલિકોપ્ટર મારફતે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જેનો વિડીયો સામે આવી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂરગ્રસ્ત લોકોને જમવાની વ્યવસ્થા કરાઈ છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના પગલે લોકોને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ઢાટર નદીથી અસર પામેલા જંબુસર તાલુકાના બોજાદરા અને મણગાદ ગામમાં ગ્રામ પંચાયતના સહયોગથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ લોકોને એક શાળામાં જમાડવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં હજુ પણ ભારે વરસાદનો એલર્ટ. ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે. અનેક રાજ્યો ઉપર પૂર અને ભૂસ્ખલન થયા છે. દરમિયાન હવામાન વિભાગે ગુજરાત, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરી દીધું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટું એન્કાઉન્ટર. જમ્મુ અને કાશ્મીરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર 2 અલગ અલગ ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર રાજૌરીમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે હજુ પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 12 ઇંચ, અબડાસામાં 11 ઇંચ, કલ્યાણપુરમાં 10.5 ઇંચ, લખપતમાં 9, ખંભાળિયામાં 9, જામજોધપુરમાં 9, દ્વારકામાં 8.5, નખત્રાણામાં 8, માંડવીમાં 7.2, કાલાવડમાં 6.9, લાલપુરમાં 7.2, 9 તાલુકામાં 4 ઇંચથી વધુ અને 9 તાલુકામાં 3 ઇંચથી વધુ, 8 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 35 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 153 ગામડાઓમાં અંધારપડ. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે પંથક પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વરસાદના પગલે 14 જેટલા વીજ પોલ અને 1 ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા હતા.
જોકે વીજ વિભાગની સરાહનીય કામગીરીના પગલે 149 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવ્રત કરવામાં આવ્યો હતો. એક ટ્રાન્સફોર્મર ધરાશાયી થતાં આશરે રૂપિયા 2 લાખથી વધુનું નુકસાન થયું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.